નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાન્ય ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીમાં પાઠ છે 20 બહેનનો પત્ર એના વિશેના પ્રશ્નોની સમજૂતી મેળવીશું. પ્રશ્ન નંબર 1, વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એમાં પહેલું, વસંત ઋતુ ઉપરાંત અનન્યાની બીજી કઈ મનગમતી મોસમો છે? તો જવાબ છે સી, વર્ષા અને શરદ. નંબર 2, વસંત ઋતુ શેની આગોતરી વધામણી આપે છે? તો જવાબ છે બી, પરીક્ષાની. નંબર 3, અનન્યાને ગમતા પક્ષીઓમાં કયા પક્ષીઓનો સમાવેશ નથી? તો જવાબ છે ડી, ગીધ. નંબર 4, દાદાજીએ કયા કયા વૃક્ષો ઉછેર્યા છે? તો જવાબ છે બી, ઘરવાળામાં અને ખેતર વગડે. બરાબર, ત્યાં વૃક્ષો ઉછેર્યા છે. ક્યાં વૃક્ષો ઉછેર્યા છે એમાં જવાબ નંબર પ્રશ્ન નંબર 5, ધરતીની શોભા કોનાથી વધે છે? તો જવાબ છે વૃક્ષોથી, ડી. નંબર 6, કવિ કોને વૃક્ષની કવિતા કહે છે? તો જવાબ છે બી, ડાળી. નંબર 7, લાલ ચટક શિમાળાના ફૂલોથી કોણ ભીંજાઈ જાય છે? તો જવાબ છે એ, અનન્યા. નંબર 8, રાતા ગલ ફૂલોથી ઉભરાતા શિમાળા પર કાકડો બેસે તો કેવો થઈ જાય? તો જવાબ છે સી, રાતો ચોર. નંબર 9, ઘરના માંડવે ક્યાં ફૂલ મહર્યા છે? તો જવાબ છે ડી, મધુમાલતીના. નંબર 10, કુંડામાં કયા ફૂલ મહર્યા છે? તો સી, ગલગોટાના. નંબર 11, કોણે સાયન્સ પ્રવાહના આગામાં 11મા ધોરણમાં ગુજરાતી માધ્યમમાં ભણવાનું નક્કી કર્યું છે? તો જવાબ છે ડી, અરવે. નંબર 12, માતૃભાષાને આપણા મા બાપ ઘર કુટુંબ ગામ સમાજની ખાલજીયા કહી છે? તો જવાબ છે બી, દેણગી. નંબર 13, ગુજરાતી ભાષાનો વિશ્વકોષ શેનો ભંડાર છે? તો નંબર છે ડી, જ્ઞાનનો. 14મો, ગુજરાતી વિશ્વકોષના કેટલા ભાગ છે? તો જવાબ છે એ, 25. 15મો, ગુજરાતી ભાષા કઈ નવી કહેવત પ્રસરી રહી છે ભાષા વિશે તો ઉત્તમ ગુજરાતી અને મધ્યમ ઉત્તમ અંગ્રેજી મધ્યમ ગુજરાતી, સી, ઓપ્શન સી. ત્યાર પછી આવે છે બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો. તો જવાબ ઓપ્શન છે બી, મણીલાલ પટેલ. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું, હાથ કરતાં પણ વધુ ખાલી જગ્યા માતૃભાષા છે? તો જવાબ છે હાથ વગી. નંબર 2, હું ખાલી જગ્યા ફૂલોથી ભીંજાઉં છું? તો જવાબ છે લાલ ચટક. નંબર 3, આપણને ખાલી જગ્યા પણ માતૃભાષામાં જ આવે છે, શમણું. નંબર 4, બધું જ માતૃભાષામાં ખાલી જગ્યા થાય છે, વટબંધ. નંબર 5, ખાલી જગ્યાના દિવસોથી વાતાવરણ બદલવા માંડે છે? જવાબ છે હોળી ધૂળેટી. નંબર 3, ખરા કે ખોટા જણાવો. એમાં પહેલો, વૃક્ષો આકાશની શોભા છે, તો ખોટું. ફૂલો વૃક્ષોની કવિતા છે, તો સાચું. હજારી ગલ તો મૂંગા છે, તો ખોટું. ચોથું, માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના 13 બગડ્યા, તો ખોટું. મને ફોન કે SMS કરતાં પત્ર લખવાનું બહુ જ ગમે છે, તો સાચું. પ્રશ્ન નંબર 4, જોડકા છોડો. એમાં પહેલો છે શિયાળો પાક, તો ઘઉં ચણા. બીજું છે ઉત્તમ અંગ્રેજી મધ્યમ ગુજરાતી. ત્રીજું, તેજગઢ આદિવાસી યુનિવર્સિટી. ચોથું, ઘોડો તો હણહણે. નંબર 5, માં તેમાં બીજા બધા વગડાના વા. પ્રશ્ન નંબર 5, એક બે વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તો જવાબ છે, વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલિયા, ચાસ, શોબિંગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે. નંબર 2, અનન્યાને કોયલ ઉપરાંત કયા કયા પક્ષીઓ વહાલા છે? તો જવાબ છે, અનન્યાને કોયલ ઉપરાંત આ પક્ષીઓ વહાલા છે, કબૂતર, હોલો, કાગડો, દેવળ અને દેવચકલી. નંબર 3, અનન્યા હવામાં શિલારા લઈને ઉડતા કયા કયા પક્ષીઓને જોઈ રહે છે? તો જવાબ છે, અનન્ય હવામાં શેલારા લઈને ઉડતા આ પક્ષીઓને જોઈ રહે છે. એમાં આવે છે બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોર. ચોથો, પંખીઓ કયા ફળો ખાય છે? તો પંખીઓ પીપળાના અને વડના ટેટા, સોનમોરના પાપડ અને બીજા ફળ ખાય છે. પ્રશ્ન નંબર
પાંચ, બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે? તો જવાબ છે, કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11મા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે માટે. નંબર 6, અનન્યાને વૃક્ષો, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તો જવાબ છે, કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે. પ્રશ્ન નંબર 7, અનન્યાને કયા ફૂલો સી અસર કરે છે? તો જવાબ છે, મધુમાલતી અને મોગરાના ફૂલોની સુગંધની લહેર અનન્યાની છાતીને અને મગજને તરબતર કરી દે છે. નંબર 8, માતૃભાષા બરાબર ન આવડે તો શું થાય? તો જવાબ છે, માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બેય બગડે તેવી સ્થિતિ થાય. પ્રશ્ન નંબર 9, માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શું ફાયદો થાય છે? તો જવાબ છે, માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે. પ્રશ્ન નંબર 10, આપણને માતૃભાષા સૌથી પહેલે ક્યાંથી મળે છે? તો જવાબ છે, આપણને માતૃભાષા સૌથી પહેલે ગળથૂથીમાંથી મળે છે. પ્રશ્ન નંબર 11, આ પાઠમાં બીજી ભાષાના કયા કયા શબ્દોનો ઉલ્લેખ થયો છે? તો જવાબ છે, આ પાઠમાં બીજી ભાષાના શબ્દો ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, હકીકત, સાયન્સ, જામ વગેરે. પ્રશ્ન નંબર 12, લેખકે ફોન અને SMSની ભાષા કોને ભાષાને કેવી કહી છે? તો જવાબ છે, લેખકે ફોન અને ફોનની ભાષા હવામાં વહી જાય છે અને SMSની ભાષા લાગણી કે ભાવ વગરની કહી છે. ભાષા ટૂંકીને બનાવટી લાગે છે. પ્રશ્ન નંબર 13, અનન્યાને ફોન કે SMS કરવા કરતાં શું વધારે ગમે છે? તો જવાબ છે, અનન્યાને ફોન કે SMS કરવા કરતાં કાગળો લખવાનું, વારે વારે એ વાંચવાનું અને એમાંની અને એમને સાચવીને રાખવાનું વધારે ગમે છે. પ્રશ્ન નંબર 6, બે વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો, બહેન બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવે છે? તો જવાબ છે, બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોનચંપાના ફૂલો જાણે તેને તાકી રહ્યા છે. ટગરી પણ એની સામે ટગર ટગર જુએ છે અને હજારી ગર્લ એને બોલાવે છે. નંબર 2, માતૃભાષાની સી વિશેષતા છે? તો જવાબ છે, માતૃભાષાની વિશેષતા એ છે કે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ, બધું માતૃભાષાના શબ્દે શબ્દે સંગ્રહાયેલું છે. નંબર 3, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? તો જવાબ છે, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું ધાવણ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. નંબર 7, ગુજરાતી ભાષાના વિશ્વકોષ વિશે જણાવો. તો જવાબ છે, માતૃભાષાનો વિશ્વકોષ 25 ભાગમાં પ્રસિદ્ધ થયો છે. એમાં જ્ઞાનનો ભંડાર ભર્યો છે. એમાં દુનિયાભરનું જ્ઞાન સમાયેલું છે. જેને ગુજરાતી ભાષા આવડે છે તેને વિશ્વકોષમાંથી બધા જ વિષયોનું જ્ઞાન મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપને અહીંયા સુધીના જવાબો સમજાયા હશે. નમસ્કાર.